પંચમહાલમાં ચાની લારીમાં આગ લગાવી ભાગતા થયા કેમેરામાં કેદ. પંચમહાલ હાલોલના પાવાગઢ મુખ્ય રોડ પર એમએસ હાઈસ્કૂલ સામે આવેલ ચાની લારીને મોડી રાત્રે બે યુવાનોએ જ્વલનશીલ પ્રવાહી નાખી દિવાસળી ચાંપી આગ લગાવી ભાગી છૂટતા બરાબર એ જ સમયે રાત્રિ પેટ્રોલિંગ કરતી શહેર પોલીસની જીપ ઊભી રાખી પોલીસે વિસ્તારમાં સફાઈ કરી રહેલ સફાઈ કામદારોની મદદ લઈ આગ બુઝાવી હતી. જો કે લારીને આગ લગાવવાની સમગ્ર ઘટના સામેની દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હાઈસ્કૂલની સામે રેડીમેડ કપડાં ભજિયાની લારી સહિત બાજુમાં ઠાકોરભાઈ શંકરભાઈ રાણા રહેઠાણ સોનવાડી ચાની લારી ચલાવે છે. બુધવારની મોડી રાત્રે બે યુવાનો ઠાકોરભાઈની લારીને સળગાવી દેવાના મનસૂબા સાથે બોટલમાં જ્વલનશીલ પ્રવાહી લઈ આવે છે અને લારી પર છાંટી એક દિવાસળી ચાંપે છે, પણ ન સળગતા બીજી દિવાસળી ચાંપી લારી સળગતા બંને યુવાનો એમએસઆઈ હાઈસ્કૂલ તરફ ભાગતા સામે આવેલ મોબાઈલની દુકાન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હોવાનું સ્પષ્ટ થયું છે. 24 કલાક ધમધમતા રોડ પર એક ચોક્કસ લારીને સળગાવી દેવાના કાવતરાને લઈ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. બીજી તરફ હાલ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ, હાલોલ.